તેના મુદ્દે ગત મોડી રાત્રિના ભરતનગર પોલીસ પથકમાં કહી શકાય કે છત્રીસ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી ડમી ઉમેદવારોની આ ડમી ઉમેદવારોની પોલીસ ફરિયાદમાં આજે અચાનક જ એક નવો વળાંક પણ આવ્યો છે કે જ્યાં પંકજ જોશી જે ઇન્સ્ટિટ્યૂટ છે તે શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલું છે આજે પંકજ જોશી ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતા લેક્ચરર તરીકે ફરજ બજાવતા જે બિપિન ત્રિવેદી છે તેમણે યુવરાજસિંહ જાડેજા ઉપર રૂપિયા પંચાવન લાખ રૂપિયા લેવાનો આક્ષેપ પણ કર્યો હતો તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો હાલ આ ઘટના સંદર્ભે સંદેશની ટીમ છે તે ટોપ થ્રી સર્કલ નજીક આવેલા પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની જે એકેડેમી છે ત્યાં આવી પહોંચી છે આ જે પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ છે તે ભાવનગર જિલ્લાના તળાજાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના કનુભાઈ બારૈયાના જમાઈની જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમની છે હાલ તો અહીંયા જે રીતે કહી શકાય છે કે જે આઠ દિવસ પહેલાં આ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે તેમને બિપિન ત્રિવેદી વિશે ગંધ આવી જતા તેમણે બિપિન ત્રિવેદીને જે આઠ દિવસ પહેલાં ના પાડી દેવામાં આવી હતી લેક્ચરર તરીકે અહીંયા આવવા માટેની પણ સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી ત્યારે કહી શકાય છે કે જે રીતે બિપિન ત્રિવેદી હાલ જે વિડીયો વાયરલ કરીને ભોગર્ભમાં ઉતરી ગયા છે તેને લઈને પોલીસ દ્વારા પણ તેમની શોધખોળ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ કહી શકાય છે કે આજે ઇન્સ્ટિટ્યૂટ જે છે આ જે ઇન્સ્ટિટ્યૂટ ખાતે અત્યારે તો કહી શકાય છે કે વિદ્યાર્થીઓ છે તેમની પણ સંખ્યા નથી જોવા મળી રહી અને હાલ આ ઇન્સ્ટિટ્યૂટ છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર